વડોદરાના દંતેશ્વર શ્રીનગરની બાજુમાં આવેલ કિશનનગર ખાતે રહેતા એક યુવકની પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈઓએ અપહરણ કરી લઈ ગયા બાદ તેની હત્યા કરી તેની લાશને હાઇવે રોડ પર ફેંકી દેવાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે. વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દંતેશ્વરના કિશનનગર ખાતે રહેતો દિલીપ વણજારા નામના યુવકને આ વિસ્તારમાં રહેતા નરેશ અને પ્રવીણ નામના બે ભાઈઓએ ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન તેને બાઇક પર બેસાડી લઈ ગયા બાદ વડોદરા હાઇવે રોડ પર લઈ જઈ તેની હત્યા કરી નાખી હતી. આ પ્રકરણમાં મૃતક દિલીપને હત્યારા નરેશ અને પ્રવીણની બહેન પૂનમ સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. થોડા દિવસ પહેલા હત્યારાઓની બહેન પૂનમ ઠાકરે મૃતક દિલીપ સાથે ભાગી ગઈ હતી, જોકે બે ત્રણ દિવસ બાદ પરત તેને ઘરે મોકલાવી દેવાઈ હતી. આ પ્રેમ પ્રકરણમાં યુવતી પૂનમના ભાઈઓ નરેશ અને પ્રવીણે બહેનના પ્રેમી એવા દિલીપ વણજારાનું અપહરણ કરી લઈ ગયા બાદ તેની હત્યા કરી વડોદરા હાઇવે રોડના લોટસ હોસ્પિટલના રોડના ખાડામાં પાણીના ખાડામાં ફેંકી દીધી હતી. આ બનાવ અંગે મકરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ચોકી જયા તો બે ત્રણ કલાક પછી અમને ખબર મળી કે તારા ભાઈને આવું કર્યું છે. તમે પોલીસ ચોકી ફોન લગાવ્યો તેનો ભાઈ પોલીસ વાળાને સીધો જવાબ ના લે કે મેં આઈશું તઈ છું આમ છે એમ છે એમ કરીને ખબર કલાક પછી ખબર પડી તો ત્રણ કલાકના અંદર ખબર પડી અમને તો પાછા પીછો કર્યો તમને પોલીસ વાળા જવા નહીં દીધું. તો પછી પોલીસ વાળાએ કીધું તમે બેસી રહો તમને ત્રણ કલાક સુધી બિહાડી રાખ્યું. બસ જાન અમને થઈ આપણે બે કોન્સ્ટેબલ આવ્યા અમને માને કે તમે રિપોર્ટ બની ગઈ છે તમે સવારે મુર્દે લઈ જજો આવું કીધું થાય અમને. અમને તો એમાં મુર્દે થયું કે નહીં થયું જોવા નહીં દીધું કઈ નહીં વાતચીત બી નહીં કરી અમારા પાસે મારી નાખવાનું કારણ હતું એ છોકરીના બારેમાં હતું. એ બે વર્ષ પહેલાની વાત છે એ લફડું પતી ગયું હતું. એ આપણે સંબંધ કઈ નતું એમની છોકરી ઓપી દીધી મમ્મી પપ્પાએ તો અમને લફડું કઈ હતું નથી. અમને એમ છોકરી કઈ જતી રહી છે એ કોને ખબર નથી. તો આ બંને આને ઉઠાવીને લઈ ગયા છે અને આવું મર્ડર કરી દીધું. છોકરી લવર છે કે ભાઈ છે એ છોકરીના ભાઈ છે બેઉ નરેશ ઠાકરે પ્રવીણ ઠાકરે.